બોટાદે એસટી ડેપો દ્વારા કોરોના વાયરસને લઈને મુસાફરોને સતર્કતા જાળવવા અપીલ કરાઈ. એસટી વિભાગ બોટાદ દ્વારા તમામ બસોને વોશિંગ કરીને સાફસફાઈ કરવામાં આવી. બસમાં મુસાફરી કરતા સમયે મોઢા ઉપર માસ્ક તેમજ રૂમાલ બાંધવા અનુરોધ કરાયો. તમામ એસટી બસોમાં ફિનાઇલનો છંટકાવ કરવામાં આવ્યો. તમામ સ્ટાફને પ્રોટેક્શન માસ્ક ફરજિયાત પહેરાવવામાં આવ્યા તેમજ આખા એસટી ડેપોમાં છંટકાવ કરીને સાફસફાઈ કરવામાં આવી. રાજ્ય સરકારના મહત્વના નિર્ણય બાદ સમગ્ર રાજ્યમાં કામગીરી યથાવત જોવા મળી રહી છે, ત્યારે બોટાદ ડેપો મેનેજરના આદેશથી સફાઈ કામગીરી અને સતર્કતાના પગલાં હાથ ધરાયા. મારો પરિચય મયુર ત્રિવેદી, એસટી ડેપો મેનેજર બોટાદ. અત્યારે હાલ જે કોરોના વાયરસના વ્યાપક ફેલાવાના કારણે રાજ્ય સરકારશ્રીની સૂચનાઓ તેમજ અમારા મધ્યસ્થ કચેરીથી માનનીય એમડી સાહેબની સૂચનાઓ મુજબ તેમજ અમારા વિભાગીય નિયામક સાહેબના માર્ગદર્શન મુજબ ડેપોની સફાઈ કામગીરી જે અત્યારે મુખ્ય પ્રાધાન્ય આપી અને સફાઈ બાબતે ખૂબ જ ઝુંબેશ ઉપાડવામાં આવેલ છે, અને એવી જ રીતે વાહનોમાં જે અંદરથી સફાઈ કરવી તેમજ બહારથી સફાઈ કરવી, અંદરથી સીટો, બેકરેસ્ટ, હેન્ડરેસ્ટ, પછી પાઇપની ઉપર લાગેલા હેન્ડલ, વિન્ડો સાઇડ, જે દરેક જગ્યાએ ફિનાઇલથી યોગ્ય રીતે વ્યવસ્થિત ક્લિનિંગ કરીએ જેથી કોઈ વાયરસ અને ચેપ લાગવો કે એની અન્વયે કોઈ પ્રોબ્લેમ ઊભો ન થાય અને મુસાફર જનતાની અંદર પણ એક વિશ્વાસનું વાતાવરણ જળવાઈ રહે તે માટેની તમામ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે. અને ડેપોની તમામ બસો જે છે એ શિફ્ટ વાઇઝ ક્લિનિંગ કરવામાં આવે છે અને ફિનાઇલ અને ડિટર્જન્ટને એના શેમ્પૂથી સફાઈ કરવામાં આવે છે જેથી સદર બાબતે પ્રોટેક્શન લઈ શકાય. અને ડેપો સાઇડ પર સફાઈની કામગીરી સારી રીતે કરવામાં આવે છે જેથી ત્યાં પણ કોઈ એ બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં અને ક્લિનિંગ હોવાના કારણે આ બાબતે આપણે વધુ કાળજીના પગલાં લઈ અને દરેકને પ્રોટેક્શન મળે તે અંગેની કામગીરી થઈ શકે. સર, જે પ્રમાણે લોકોની જે કાળજી રાખવાની આપણે જે વાત કરી એ રીતે જે આપણો સ્ટાફ છે જેમ કે ડ્રાઈવર છે, કન્ડક્ટર છે, એ લોકોની સાવચેતીના પગલા માટે એની માટે કોઈ સુવિધા કરવામાં આવી છે? જી, એમાં અમારે આગામી દિવસમાં જ હવે માસ્ક વિતરણ કરવામાં આવશે જે અમે દરેક ડ્રાઈવર, કન્ડક્ટર, કર્મચારી મિત્રોને પણ આપીશું. અને તેમજ અમારે અત્યારે ટોયલેટ બોક્સમાં પણ ડેટોલ સોપ ને એ બધું પણ અત્યારે હાલ મૂકવામાં આવી રહ્યું છે જેથી એ લોકો હેન્ડવોશ વારંવાર કરવાથી આપણે આની સામે પ્રતિકાર મેળવી શકીએ છીએ અને એક સેફ્ટીના ભાગ રૂપે સલામતીની કામગીરી થઈ શકે છે. જાહેરમાં ધૂમ્રપાન અને જ્યારે કોઈ ખુલ્લી છીંક આવતી હોય તો રૂમાલ રાખવો અથવા કે એમને પણ માસ્ક પહેરવું અનિવાર્ય છે. તો એ જો બાબતે એ લોકો વધારે સુનિશ્ચિત થાય તો આ વસ્તુ ઉપર 100% કંટ્રોલ મેળવી શકાય.